નમસ્કાર. ગયા વિડીયોમાં આપણે શેર જ્યારે પ્રીમિયમથી બહાર પાડવામાં આવે તો ત્યારે તેની કઈ આમદન થાય તેની આપણે વિગતવાર અભ્યાસ કર્યો છે, બરાબર છે. અને આજે આપણે શેર જપ્તી અંગેની આમદન, શેર જપ્ત કરવામાં આવે, બરાબર. તે શેર જપ્ત એટલે શું? શેર જપ્તી એટલે શું? શેર જપ્ત કરવામાં આવે એટલે શું? તો તેની હું તમને વિગતે સમજૂતી આપું, બરાબર. આ અને યાદ રાખજો કે શેર જપ્તી જ્યારે કોઈ શેર હોલ્ડરે શેર મંજૂરી અથવા હપ્તાની રકમ ની ભરી હોય, એટલે બાકી હપ્તાવાળો જ્યારે દાખલો હોય ને, એમાં શેર જપ્તીનો મુદ્દો આવશે, યાદ રાખજો. એટલે જે શેર હોલ્ડર જો શેર મંજૂરી કે હપ્તાના નાણાં ન ભરે તો કંપની એના શેર શું કરે? જપ્ત કરે. દાખલા તરીકે તમે બેંક પાસેથી લોન લીધી હોય, બરાબર, બેંક પાસેથી લોન લીધી હોય અને એ લોન સામે તમે તારણ તરીકે તમે તમારી બાઇક મૂકી હોય, એટલે ગીરવે મૂકી હોય. પિક્ચરમાં આપણે જોઈએ લાલાની દુકાન પર ગીરવે મૂકી આવી, એવું આપણે જૂના પિક્ચરમાં ખાસ જોવા મળે, બરાબર. તો બેંક પાસે તમે લોન લીધી હોય તો બેંક તમારી પાસે તારણ પર કઈ મૂકે? તમારી જમીન મૂકે, બરાબર છે. અને તમે જો એ લોન નહીં ભરી તો શું કરે બેંક? શું કરે? એ તમારી જે મિલકત હોય તેને શું કરે? જપ્ત કરે. તો અહીં પણ એવું જ છે, કોઈ શેર હોલ્ડર જો પોતાના શેરના નાણાં જે રીતે મંગાવ્યા હોય એમાં જો એ ભરવામાં નિષ્ફળ જાય તો ત્યારે કંપની એના શેર જપ્ત કરે છે, બરાબર છે. અને એ જપ્ત કરેલા શેર કંપની ફરીથી આર્ટિકલ્સમાં જોગવાઈની રીતે એ ફરી શેર બહાર પણ પાડવામાં આવે છે, બરાબર છે. સમજ પડી ગઈ કે શેર જપ્તી એટલે શું? તો ફરીથી હવે શેર જપ્તીનો તમને અર્થ સમજાવું. જ્યારે કોઈ તમને એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે શેર જપ્તી એટલે શું, હા યાદ રાખજો, એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે શેર જપ્તી એટલે શું, તો જ્યારે કોઈ શેર હોલ્ડર શેર મંજૂરી કે હપ્તાની રકમ ભરવામાં નિષ્ફળ જાય તો કંપની તેના આર્ટિકલ્સની જોગવાઈ મુજબ એના શેર શું કરે છે? જપ્ત કરે છે. અને એને શેર જપ્તી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. સમજ પડી ગઈ? એક ઉદાહરણ દ્વારા તમને હવે શેર જપ્તી અંગેનું માહિતી આપું. તો એક શેરની કિંમત રૂપિયા કેટલી છે? 10 છે, બરાબર છે, 10 છે. સમજાવો, એટલે એક શેરની કિંમત 10 રૂપિયા છે. હવે કંપનીએ અરજી વખતે 4 રૂપિયા મંગાવ્યા છે, પછી અરજી પછી શું આવે? મંજૂરી વખતે 3 મંગાવ્યા છે અને છેલ્લા હપ્તા વખતે જ મંગાવ્યું, એટલે પ્રથમ હપ્તો નહીં મંગાવ્યો, તો પ્રથમ તે છેલ્લો હપ્તો, અને ત્યારે કેટલા મંગાવ્યા છે એને? 3. એટલે 10 રૂપિયા શેર અરજી વખતે 4 રૂપિયા મંગાવ્યા, મંજૂરી વખતે 3 રૂપિયા મંગાવ્યા અને છેલ્લા હપ્તા વખતે શેર દીઠ 3 રૂપિયા મંગાવ્યા, એટલે 10 રૂપિયાનો શેર આ રીતે મંગાવ્યો છે, બરાબર છે. સમજ પડી ગઈ? હવે કોઈ બી શેર હોલ્ડર અરજી વખતે તો 4 રૂપિયા પ્રમાણે ભરવું જ પડે, એને જો નહીં ભરે તો એના શેર મંજૂર જ ક્યાં થાય? એટલે બાકી હપ્તાનો મુદ્દો મેં તમને કીધું, ક્યારે આવે? મંજૂરી અથવા તો કોઈ બી હપ્તા વખતે જ એ નહીં ભરે, પેલા અરજી વખતે એને ભરેલા હોય તો જ એના શેર મંજૂર થયેલા હોય, બરાબર છે. મારી વાત સમજ પડી? એટલે કોઈ પણ, હવે ધારો કે એક 500 શેર ધરાવતો શેર હોલ્ડર છે, બરાબર, એને અરજી વખતે તો 4 રૂપિયા આપેલા જ છે, પણ એને શું કર્યું છે? 500 શેર ધરાવનારાએ મંજૂરી અને છેલ્લા હપ્તા વખતે નાણા ભર્યા નથી, આ બાકી હપ્તાનો સવાલ આવી ગયો, બરાબર. અને બાકી હપ્તો આવે ત્યારે શેર જપ્તી આવે, સમજો મારી વાત. તો જોજો હવે તમે, આ 500 જે શેર ધરાવનારો છે એને અરજી વખતે 4 રૂપિયા ભરી દીધા હશે, બરાબર ને, પણ એને ક્યારે નથી ભર્યા? મંજૂરીના 3 અને છેલ્લા હપ્તાના 3, એટલે ટોટલ એને કેટલા રૂપિયા નથી ભર્યા? 6 રૂપિયા એને ભર્યા નથી, બરાબર છે, બરાબર. તો આમાંથી કંપની એને જે ભરેલા છે કેટલા ભરેલા છે? 4, એટલે 500 × 4 એટલે 2000 રૂપિયા શેર જપ્તી ખાતે લઈ જશે. સમજી લેજો, મારે એને જે ભર્યા હોય તે, સમજી લેજો મારી વાત, એણે જે શું
ભર્યા રકમ હોય એને જે રકમ ભરી હોય. દાખલા તરીકે ફરીથી સમજાવું કે એક શેરહોલ્ડર 300 નો છે, એને અરજી વખતે 4 બી ભરી દીધા છે. આ એક મુદ્દો સમજાવ્યો બરાબર. અરજી વખતે 4 રૂપિયા મોકલી આપ્યા છે, મંજૂરી વખતે બી 3 રૂપિયા મોકલી આપ્યા છે, પણ એને ક્યારે નથી મોકલાયેલા? છેલ્લા હપ્તા વખતે નથી મોકલાયેલા. તો હવે કંપની કેટલી રકમ શેર જપ્તી ખાતે લેવામાં આવશે? મને કહો, એણે જે ભરેલી રકમ છે એટલી શેર જપ્તી ખાતે લેવામાં આવશે. એટલે 4 રૂપિયા અરજીના અને મંજૂરીના 3, એટલે 4 ને 3 કેટલા ભર્યા છે? એણે 7 રૂપિયા ભર્યા છે. એટલે શેર હોલ્ડરે જે કંપનીને શેર પર નાણાં ભર્યા હોય એટલી રકમ કંપની ક્યાં લઈ જવામાં આવે? શેર જપ્તી ખાતે લઈ જવામાં આવે છે. સમજ પડી ગઈ? એટલે આ મુદ્દો અહીં આપણે ધ્યાનમાં રાખવાનો છે કે કંપનીને એણે જેટલા આપેલા હોય એટલી રકમ જ્યારે શેર જપ્ત કરવાનું એમ તમને કહેવામાં આવે ત્યારે એણે જેટલા ભરેલા હોય એટલા, જેટલા શેર હોય અને જેટલા ભરેલા એટલી રકમ શેર જપ્તી ખાતું એટલું જમા કરવામાં આવશે. સમજી લેજો, એટલા રકમ એની શેર જપ્તી ખાતે લઈ જવામાં આવશે. સમજ પડી ગઈ? અને હવે એના શેર જપ્ત કરે, યાદ રાખજો, કોઈ પણ શેર હોલ્ડરના શેર જપ્ત કરે ત્યારે હવે 500 રૂપિયા જે આ શેરના છે, એટલે 500 ગુણ્યા ટોટલ આ શેર કેટલાનો છે? 10 રૂપિયાનો છે. તો 500 ગુણ્યા 10 એટલે 5000 રૂપિયાના શેર આપણા ઓછા થઈ જશે. એટલે યાદ રાખજો, જ્યારે શેર જપ્ત કરવામાં આવે ત્યારે આપણા જેટલા શેર જપ્ત કરીએ એટલાથી આપણી શેર મૂડી ઓછી થાય. પૂરેપૂરી રકમથી શેર મૂડી ઉધાર કરવાની. સમજ પડી ગઈ? 10-10 થી જેટલી રકમનો શેર હોય અને જેટલા શેર જપ્ત કર્યા હોય એટલી આપણી શેર મૂડી. યાદ રાખજો, શેર મૂડી બહાર પાડીએ ત્યારે આપણી શેર મૂડી જમા જ કરતા છે, જોજો, પણ જ્યારે શેર જપ્ત કરવામાં આવે ત્યારે પૂરેપૂરી જે રકમનો શેર હોય અને જેટલા શેર આપણે જપ્ત કર્યા હોય એટલી રકમથી શેર મૂડી ખાતું ઉધાર કરવું. અને જેટલી રકમ એને ભરેલી હોય તેટલી કયા ખાતે જમા કરવાનું? શેર જપ્તી ખાતે જમા કરવાનું. અને એને જે નથી ભર્યો, દાખલા તરીકે શેર મંજૂરી હવે એને નથી ભરી, તો શેર મંજૂરી પણ એને નથી ભરી એટલે એને બી જમા કરી દેવાનું. હવે ભરાઈ ગયો સમજી લો, કેમ કે શેર જપ્ત કરતા છે. અને હપ્તા નથી એને નથી ભરલા, તો તે છેલ્લા હપ્તા કે આખરી હપ્તા ખાતું બી જમા કરી દેવાનું. સમજ પડી ગઈ? આટલી વસ્તુ સમજ પડી ગઈ હોય તો આપણે હવે એની આમનોન ક્યારે થાય, કઈ રીતે થાય તેની આપણે સમજૂતી મેળવીએ. પણ શેર જપ્તી કઈ રીતે એની, આ ઉદાહરણ દ્વારા તમને મેં સમજૂતી આપ્યા, તેમાં તમને ખ્યાલ આવી ગયો છે? આવી ગયો છે. તો હવે એની આપણે એની આમનોન લખીએ. તો લખો, શેર જપ્તી અંગેની આમનોન. શેર જપ્તી અંગેની આમનોન. તેમાં લખો મુદ્દો નંબર એ, શેર જપ્ત કરવામાં આવે ત્યારે, શેર જપ્ત બી કરે ને એ શેર પાછા બહાર બી પાડે, હા, ની પાડવું હોય તો બી કઈ નહીં, પણ મોટે ભાગે શેર જપ્ત કરે પછી કંપની એ શેર પાછા બહાર પાડી દે, બરાબર. તો જ્યારે શેર જપ્ત કરવામાં આવે ત્યારે તેની કઈ આમદન થાય, પણ તેમાં બી પાછા બે મુદ્દા છે, બરાબર છે. તો પહેલો મુદ્દો લખો, એમાં શેર જપ્ત કરવામાં આવે ત્યારે પહેલો મુદ્દો, શેર મૂળ કિંમતે કે પ્રીમિયમે, શેર મૂળ કિંમતે કે પ્રીમિયમે બહાર પાડ્યા હોય, શેર મૂળ કિંમતે કે પ્રીમિયમે બહાર પાડ્યા હોય અને પ્રીમિયમની, કાઉન્સમાં લખ્યું, પ્રીમિયમની પૂરેપૂરી રકમ મળી ગઈ હોય ત્યારે, આ પહેલો મુદ્દો, જો મૂળ કિંમતે શેર બહાર પાડલો હોય કે પ્રીમિયમે બહાર પાડલો હોય, બેમાંથી કોઈ બી રીતે બહાર પાડલો હોય. અને આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાનું, અંડરલાઈન કરજો,
આના પર તમારી આમનો ટકશે કે પ્રીમિયમે બહાર પાડો તો પ્રીમિયમ કંપનીને મળી ગયો હતું કે નથી મળી ગયું. આના પછીનો બીજો મુદ્દો એ જ આવવાનો છે કે પ્રીમિયમ થી બહાર પાડેલો હોય પણ પ્રીમિયમ કંપનીને મળેલું નહીં હોય તો ત્યારે જરાક અલગ આમનો ના આવે. પણ આમાં તો શું છે, શેર પ્રીમિયમે બી બહાર પાડેલો હોય અને પ્રીમિયમની રકમ શું કંપનીને મળી ગઈ હોય તો ત્યારે કઈ આમનો થાય, તો ત્યારે શેર જપ્ત કરવામાં આવે. ત્યારે મેં તમને કીધું કે શેર જપ્ત કરવામાં આવે બરાબર છે ત્યારે શું ઉધાર થાય, આપણે શેર મૂડીમાં શું થાય, ઘટાડો થાય. અને શેર જપ્તી કરવામાં આવે ત્યારે શું ઉધાર થાય, ઇક્વિટી શેર મૂડી ખાતું ઉધાર થાય. એટલે આમનો લખો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. અને કેટલા કુલ રકમ થી ઉધાર થશે બરાબર ને, જેટલાનો શેર હોય તેટલા રકમ થી ઉધાર થશે બરાબર છે. ચાલો પછી જમા શું થશે, શેર હોલ્ડરે જે નાણા ભર્યા છે કંપનીને એ કયા ખાતે લઈ જવાના, શેર જપ્તી ખાતે લઈ જવાનું. એટલે તે શેર જપ્તી ખાતે, તે શેર જપ્તી ખાતે કાઉન્સમાં લખજો શેર પર ભરેલ રકમ, શેર પર ભરેલ રકમ. એટલે શેર પર શેર હોલ્ડર જેટલી રકમ ભરી હોય અરજી કે મંજૂરી વખતે જે ભરી હોય તે એના શેર જપ્તી ખાતે લઈ જવામાં આવે છે બરાબર છે, ક્લિયર. અને હવે એને જે હપ્તો ની ભર્યો હોય, દાખલા તરીકે મંજૂરી ની ભર્યો હોય, પ્રથમ હપ્તો ની ભર્યો હોય અથવા છેલ્લો હપ્તો ની ભર્યો હોય, તો તે હપ્તો આપણે શું કરી દેવાનું, જમા કરી દેવાનું. જે ની ભર્યો હોય તે આપણે જે બાકી હપ્તા ત્યાં લખ્યો ને, બાકી હપ્તા ખાતે ઉધાર મંજૂરી ખાતે ઉધાર લખ્યો હોય તો તેને હવે જમા કરી દેવાનું, કારણ કે આપણે એના શેર જપ્ત કર્યા એટલે હવે આપણને હપ્તા મળવાના જ નથી, એ મંજૂરી પાછી મળવાની જ નથી. સમજ પડી? એટલે ફરીથી એકવાર જ્યારે શેર જપ્ત કરવામાં આવે ત્યારે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કરવાનું, તે શેર જપ્તી ખાતું જમા કરવાનું, અને શેર હોલ્ડરે જેટલી રકમ ભરી હોય તેટલી રકમથી બરાબર. અને એને જે મંજૂરી કે હપ્તો નહીં ભર્યો હોય તેને પણ હવે આપણે જમા કરી દેવાનું. એટલે પહેલા જમા શું હશે, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. જો મંજૂરી રકમ એને નહીં ભરી હોય તો જ આવે, નહીં તો એ નહીં આવે. ખાલી હપ્તાને જ નહીં ભરેલા હોય તો એને તો મંજૂરી અહીંયા આવે જ નહીં. સમજ પડી ગઈ? અને લખી દેવું તે બાકી હપ્તા ખાતે. હવે બાકી હપ્તામાં પ્રથમ હપ્તો બી આવી જાય, બીજો હપ્તો હોય તો તે બી આવી જાય, ને ત્રીજો હપ્તો બી આવી જાય. સમજ પડી ગઈ તમને? એટલે જ્યારે શેર પ્રીમિયમ થી બહાર પાડેલા હોય અને પ્રીમિયમ ની રકમ જો કંપનીને પૂરેપૂરી મળી ગઈ હોય તો ત્યારે શેર જપ્ત કરવાની આમનો ના થશે. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, તે શેર જપ્તી ખાતે, તે શેર મંજૂરી ખાતે, અને બે શેર બાકી હપ્તા ખાતે બરાબર છે, બાકી હોય ત્યાં. ક્લિયર? હવે આમાં મુદ્દો નંબર બે લખો. મુદ્દો નંબર બે, શેર પ્રીમિયમે બહાર પાડ્યા હોય, અને પ્રીમિયમની રકમ કંપનીને મળી ન હોય ત્યારે, શેર પ્રીમિયમથી બહાર પાડ્યા હોય અને પ્રીમિયમની રકમ કંપનીને મળી ન હોય ત્યારે બરાબર છે, પેલામાં મળી ગયો હોય ત્યારે. ખાલી થોડો તફાવત આવશે, યાદ રાખવાનું, શેર પ્રીમિયમ થી બહાર પાડ્યા હોય અને પૂરેપૂરી રકમ મળી ગઈ હોય ને ત્યારે જો તમે શેર જપ્તમાં અંગેમાં જામીનગીરી પ્રીમિયમ આવ્યું જ નહીં, આવ્યું ઉપર આમાં જામીનગીરી પ્રીમિયમ નહીં આવી, કેમ કે એની રકમ મળી ગઈ છે, એ આપણે જપ્તી ખાતે જ લઈ જવાનું બરાબર છે. પણ આમાં તો શું છે, પ્રીમિયમ એ બહાર પાડેલા છે અને કંપનીને પ્રીમિયમની રકમ હજુ મળી નથી, એટલે આપણા એટલા શેર તો ઘટવાના છે. એટલે પહેલું ઉધાર તો થવાનું જ, શેરની જેટલી કિંમત હોય તેટલાથી શું ઉધાર થવાનું, ઇક્વિટી શેર મૂડી ખાતું ઉધાર કરવાનું. અને જેટલી રકમથી પ્રીમિયમથી, દાખલા તરીકે 10 શેર 12 રૂપિયામાં બહાર પાડલો તો 2 રૂપિયા પ્રીમિયમ ને, એ જામીનગીરી પ્રીમિયમ બી અહીંયા ઉધાર થશે, કે આપણને મળેલું નથી. એટલે એક મુદ્દો વધારે આવશે. એટલે પહેલી આમનો શું થશે, શું ઉધાર થશે, ઇક્વિટી મૂડી તો આપણી ઘટવાની જ, એટલે આમનો શું થશે, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર.
ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, પછી આપણને પ્રીમિયમ ની રકમ નથી મળી, તેને બી આપણે શું કરવાનું? જયારે આપણે પ્રીમિયમ થી બહાર પાડવા છે ત્યારે જામીનગીરી પ્રીમિયમ જમા કરવો હશે ઇક્વિટી શેર મૂડી ખાતે. મેં તમને કીધેલું જામીનગીરી પ્રીમિયમ ઇક્વિટી શેર મૂડી ખાતે જ આવે, તો ત્યારે આપણે જમા કરવો હોય, પણ આપણને મળ્યું નથી એટલે હવે આપણે શું કરવાનું? એને પણ ઉધાર કરવાનું જયારે પ્રીમિયમ ની રકમ નહીં મળી હોય ત્યારે. એટલે બીજું ઉધાર શું થશે? જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર, જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર. અરે બાકી ને તો હવે એને જે ભર્યા છે કયા ખાતે લઈ જવાના? શેર જપ્તી ખાતે. એટલે તે શેર જપ્તી ખાતે. પછી એને મંજૂરની રકમ ની ભરી હોય તો શું જમા કરવાનું? તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. એ પણ જમા કરવું, એ તો હરખું જ છે. અને એને હપ્તાની રકમ ની ભરી હોય તો તે બાકી હપ્તા ખાતે. તે બાકી હપ્તા ખાતે, બરાબર. એટલે શેર જપ્તી અંગે તમારે આ ધ્યાનમાં રાખવાનું કે જો મૂળ કિંમત બહાર પાડી હોય તો બી આ જ આમદન થાય. આ જ આમદન મૂળ કિંમત બહાર પાડી હોય, પછી ભલે ને પ્રીમિયમે બહાર પાડી હોય પણ પ્રીમિયમ જો મળી ગયો તો તેની બી આ જ આમદન થાય. અને ખાલી એક જ વસ્તુ બદલાય કે પ્રીમિયમની રકમ જો કંપનીને મળી ન હોય તો આને આમદન હરખી જ છે, પણ ખાલી એક વસ્તુ જ ઉમેરાય, જામીનગીરી પ્રીમિયમ એક ઉધાર થાય, પ્રીમિયમ રકમ નહીં મળી હોય તો. બાકી આમદન બંને સરખી છે જો. એટલે આ એક તમે તફાવત ધ્યાનમાં રાખવાની તમને જરૂર છે, બરાબર. એટલે જો કંપની જ્યારે શેર જપ્ત કરશે ત્યારે આ બેમાંથી એક આમદન આવશે, બરાબર છે. ક્લિયર, સમજ પડી ગઈ? હવે કંપની શેર જપ્ત કરે પછી બોર્ડ ઓફ ડિરેક્ટર્સને એ શેર ફરીથી બહાર પાડવાની સત્તા આપવામાં આવે, બરાબર છે ને. એ શેર શું કરવામાં આવે? ફરીથી બહાર પાડવાની સત્તા આપવામાં આવે, બરાબર. અને એ શેર જો ફરી પાછા બહાર પાડે તો એની બી આમદન થવાની નહીં, બરાબર છે. તો હવે તમે એમાં સમજી લેજો કે ધારો કે કેટલા શેરની કિંમત છે? શેરની કિંમત કેટલી છે? 10 રૂપિયા, બરાબર ને. ચાલો, અરજી વખતે 4, મંજૂરી વખતે 3, અને છેલ્લા હપ્તા વખતે 3, એટલે ટોટલ 10 રૂપિયા આ રીતે મંગાવ્યા છે. હવે તમને થોડીક સમજૂતી આપું કે શેર પછી ફરી પાછા બહાર પાડે ત્યારે શું થાય, બરાબર. તો જ્યારે શેર જપ્ત કરેલા હોય તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, બરાબર છે, એ શેર 3 રીતે બહાર પાડી શકે. 3 રીતે બહાર પાડી શકે. એક તો કયો? 10 નો શેર કેટલા પાછો બહાર પાડે? 10 માં જ બહાર પાડે. એ કઈ કિંમતે બહાર પાડ્યો કહેવાય? મૂળ કિંમતે બહાર પાડે. એટલે પહેલી આમનો એ થશે કે જપ્ત કરેલો શેર જે 10 રૂપિયાનો છે એ 10 રૂપિયામાં જ બહાર પાડવામાં. એટલે શેર એ કઈ રીતે બહાર પાડ્યો કહેવાય? મૂળ કિંમતે બહાર પાડ્યો. હવે બીજા બે ઓપ્શન માંથી તમે મને એક ઓપ્શન કહો ને, બોલો બીજો ઓપ્શન કયો આવશે? હા હા, પ્રીમિયમ એ 10 નો શેર 12 રૂપિયામાં બહાર પાડવામાં આવ્યો, એટલે પ્રીમિયમ 2 રૂપિયા પ્રીમિયમ. સમજ પડી ગઈ તમને? એટલે જપ્ત થયેલો શેર ફરી પ્રીમિયમ પણ બહાર પાડવામાં આવે, એની બી આમદન આપણે લખીશું. એક મૂળ કિંમતે બહાર પાડે, એક પ્રીમિયમે બહાર પાડે. તો હવે ત્રીજો મુદ્દો કયો આવવાનો? શેર કઈ રીતે, બોલો. એક મૂળ કિંમતે 10 રૂપિયાની કિંમતે જ, એક પ્રીમિયમ એટલે 12 રૂપિયા બહાર પાડવામાં આવ્યો, અને 10 થી ઓછી પાડે તેને શું કહેવામાં આવે? શેર વટાવથી બહાર પાડવામાં આવે. ધારો કે એ શેર કેટલા રૂપિયામાં બહાર પાડવામાં આવ્યો? 8 રૂપિયામાં બહાર પાડવામાં આવ્યો. તો કેટલા રૂપિયા વટાવ આપણે આપ્યો કહેવાય? 2 રૂપિયા વટાવે આપણે, એક શેર પર 2 રૂપિયા વટાવ. એટલે જપ્ત થયેલા શેર ફરી બહાર પાડતા 3 મુદ્દા આવી શકે. એક તો શેર મૂળ કિંમતે બહાર પાડવામાં આવે, બીજો પ્રીમિયમે બહાર પાડવામાં આવે, અને ત્રીજો વટાવે બહાર પાડવામાં આવે. પણ એમાં પણ પાછો નિયમ છે કે વધુમાં વધુ કંપની જપ્ત થયેલા શેર પર કેટલો વટાવ આપી શકે. આ એક માર્કમાં ખાસ આઈએમપીઆર કે કંપની જપ્ત થયેલા શેર પર વધુમાં વધુ કેટલો વટાવ આપી શકે, તો તેની બી તમને સમજૂતી આપો. આ બાજુ સમજી લેજો મારી વાત, કે એક શેર હોલ્ડરે આ અરજી વખતના 4 રૂપિયા શું કરેલા છે?
ભરી દીધા છે, પણ મંજૂરી વખતના 3 અને છેલ્લા હપ્તા વખતના 3 એટલે કેટલા રૂપિયા નથી ભર્યા? 6 રૂપિયા ભર્યા નથી. તો હવે આપણે જયારે શેર જપ્ત કર્યા હોય, ધારો કે 500 રૂપિયાનો શેર પણ એને હપ્તા ભર્યા નથી, બરાબર છે ને? મંજૂરી વખતે 3 રૂપિયા અને હપ્તા વખતે 3 ભર્યા નથી 500 શેર પર, તો એને ભર્યા કેટલા છે? 4 રૂપિયા ભર્યા છે ને અરજી વખતના, એટલે 500 × 4 એટલે એને કેટલા ભર્યા છે? 2000 રૂપિયા ભર્યા છે. અને તમને ખબર છે કે શેર શેર જપ્ત કરે ત્યારે એને જેટલા ભર્યા હોય એટલી રકમ આપણે ક્યાં લઈ જવામાં આવે? શેર જપ્તી ખાતે લઈ જવામાં આવે. સમજાઈ ગયા તમે? જેટલી ભરી રકમ હોય એટલી કેટલા ખાતે લઈ જવામાં આવે? શેર જપ્તી ખાતે લઈ જવામાં આવે. તો હવે જોજો, હવે એ શેર, હવે આ શેર જપ્ત કર્યા છે, ધારો કે 500 શેર જપ્ત કર્યા છે 10 રૂપિયા પ્રમાણે, એટલે શેર મૂડી એટલી ઘટવાની. તો એ 500 શેર કંપની જ્યારે ફરી બહાર પાડવામાં આવે તો મૂળ કિંમતે બહાર પાડવામાં તો કોઈ પ્રશ્ન નથી, પ્રીમિયમે બહાર પાડવામાં આવે તો બી કોઈ પ્રશ્ન નથી, પણ જ્યારે વટાવે બહાર પાડવામાં આવે ત્યારે કંપની વધુમાં વધુ કેટલો વટાવ આપી શકે? તો શેર જપ્તી ખાતે જેટલી રકમ લઈ ગયો હોય ને એટલી રકમથી વધુમાં વધુ એ વટાવ આપી શકે, એનાથી ઓછો આપી શકે, પણ 2000 થી વધુ વટાવે પાછો આ 500 નો શેર પાછો બહાર પાડી શકે નહીં. સમજી લેજો મારી વાત. એટલે તમારો જવાબ શું આવશે? જ્યારે જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવામાં આવે ત્યારે કંપની વધુમાં વધુ શેર જપ્તી ખાતે જે રકમ લઈ ગયા હોય એટલી રકમનો વધુમાં વધુ વટાવ આપી શકે, એનાથી ઓછો વટાવ આપી શકે, પણ 2000 થી વધુ વટાવે. આમાં 2000 છે એટલે બધામાં 2000 નહીં લાગુ પડે, એ તો કેટલા શેર જપ્ત કર્યા છે તેના પર આધાર રાખશે, પણ જેટલું આપણે શેર જપ્તી ખાતે રકમ લઈ ગયા હોય એનાથી વધુ રકમનો કોઈ પણ કંપની શેર વટાવથી ફરી બહાર પાડી શકતી નથી. એટલે આ બધું તમને ક્લિયર થઈ ગયો 1 માર્કમાં મોસ્ટ એમપી. અને હવે આપણે એ જપ્ત થયેલા શેર ફરી બહાર પાડવામાં આવે તેની આમનોન લખીએ. તો લખો મુદ્દો નંબર 1 હોય તો, મુદ્દો નંબર 2, મુદ્દો નંબર 2 જપ્ત કરેલા શેર ફરી બહાર પાડવામાં આવે ત્યારે તો એમાં પાછા 3 મુદ્દા આવવાના. કયા? પહેલો મુદ્દો કયો? મૂળ કિંમત. એ લખો નંબર 1 એમાં શેર. હવે શેર લખ્યો એટલે જપ્ત કરેલા શેર, હું જીના ઉપર મુદ્દો લખ્યો છે આપણે, એટલે જપ્ત કરેલા શેર, બરાબર ને? શેર કઈ કિંમતે? મૂળ કિંમતે બહાર પાડવામાં આવે. એટલે 10 નો શેર કેટલામાં? મૂળ કિંમત 10 અને પછી પાછો કેટલો બહાર પાડ્યો? 10 માં જ, એટલે મૂળ કિંમત જ બહાર પાડ્યો, બરાબર છે? ચાલો, એટલે શેર જપ્ત થયેલો શેર ફરી મૂળ કિંમતે બહાર પાડવામાં આવે અને એ ફરીથી બહાર પાડવામાં આવે તો ત્યારે પાછો કંપનીને કઈ મળવાનું? શું મળવાનું? ચેક મળવાનો કે નહીં? એટલી રકમ મળવાની. એટલે શું ઉધાર થશે? બેંક ખાતે ઉધાર. એટલે બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર. 500 શેર 10 રૂપિયા પ્રમાણે પાછો બહાર પાડ્યો એટલે બેંક ખાતે ઉધાર કેટલા થશે? 5000 મૂળ કિંમતે બહાર પાડ્યો છે, બરાબર. અને યાદ રાખજો, જપ્ત કરેલા શેર ફરી બહાર પાડે તો ત્યારે કંપનીની શેર મૂડીમાં પાછો વધારો થવાનો. એટલા શેર પાછા બહાર પાડ્યા ને, એટલે આપણે જયારે જપ્ત કર્યા ત્યારે શેર મૂડી ઉધાર કર્યું, પણ હવે પાછા આપણે એ શેર બહાર પાડવાના, એટલે કંપનીને શું વધવાનું? ઇક્વિટી શેર મૂડી વધવાનું. એટલે જમા શું થશે? તે ઇક્વિટી શેર મૂડી ખાતે, ઇક્વિટી શેર મૂડી ખાતે. બરાબર છે? એટલે પહેલો મુદ્દો પતી ગયો એમાં. હવે લખો એમાં બીજો મુદ્દો, શેર કેવી રીતે બહાર પાડવામાં આવે? પ્રીમિયમે બહાર પાડવામાં આવે. 10 નો શેર 12 રૂપિયામાં બહાર પાડવામાં આવે, ધારો કે કિંમત છે 10 અને બહાર પાડ્યો 12, એટલે પ્રીમિયમે બહાર પાડવામાં આવે તો ત્યારે કઈ અમલ થાય?
આમાં એક જ વસ્તુ ઉમેરા, મને કે આમાં શું ઉમેરાશે, આ પેલી અંદર શું ઉમેરાશે? હા બહુ સરસ, જામીનગીરી પ્રીમિયમ ઉમેરાશે. પણ જામીનગીરી પ્રીમિયમ ઉધાર થશે કે જમા થશે? જમા થશે, આપણને પ્રીમિયમ મળવાનું હવે. બરાબર, એટલે આપણને રકમ કેટલી મળવાની? 10 રૂપિયા શેરના મળવાના અને 2 રૂપિયા પ્રીમિયમ, એટલે 12 રૂપિયા પ્રમાણે આપણે બેંક ખાતું ઉધાર કરવું પડશે. સમજ પડી? પ્રીમિયમ સહિત રકમ મળવાની છે આપણને. એટલે પહેલું આપણું શું થશે? ઉધાર શું થશે? બેંક ખાતે ઉધાર. કાઉન્ટમાં લખવું હોય તો લખજો પ્રીમિયમ સહિત, એમ પ્રીમિયમ સહિત રકમ મળશે હવે આપણને 12 રૂપિયા પ્રમાણે. એટલે બેંક ખાતે ઉધાર, કાઉન્ટમાં લખજો પ્રીમિયમ સહિત રકમ મળે આપણને. અને હવે તમે જે રીતે કીધું છે તે રીતે જમા શું થશે? હવે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે, અને બાકીના 10 રૂપિયા, 2 રૂપિયા જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા કરવું, તો 10 રૂપિયાની પાછું આપણે શું વધવાની? ઇક્વિટી શેર મૂડી વધવાની. એટલે જામીનગીરી પ્રીમિયમ 2 રૂપિયા પ્રમાણે જમા કરવાનું, 500 × 2, અને શેર કેટલાનો છે? 10 રૂપિયાનો ને. એટલે 500 × 10 એ કયા ખાતે જમા કરવાનું? ઇક્વિટી શેર મૂડી ખાતે. તે ઇક્વિટી શેર મૂડી ખાતે. ચાલો બીજો મુદ્દો બી ક્લિયર. હવે ત્રીજો મુદ્દો નંબર 3, શેર કેવી રીતે બહાર પાડવામાં આવે? હા લખો, શેર વટાવથી બહાર પાડવામાં આવે. દસ રૂપિયાનો શેર 8 રૂપિયામાં બહાર પાડવામાં આવે. શેરની જે મૂળ કિંમત તેની ઓછી રકમ થી બહાર પાડવામાં આવે, તો તેને શેર વટાવથી બહાર પાડ્યો છે એમ કહેવામાં આવે. બરાબર, તો હવે મને કહો કે આમાં શું આંદોલન આવશે? એક તો બેંક ખાતે મળવાનું છે, બેંક ખાતે રકમ મળવાની ને, એટલે બેંક ખાતે તો ઉધાર થવાનું છે. બેંક ખાતે ઉધાર, પણ કેટલા રકમ થી મળવું? 10 રૂપિયા મળવાના કે 8 રૂપિયા મળવાના? કેટલા મળવાના? 10 મળવાના કે 8 મળવાના? 8 રૂપિયા પ્રમાણે મળવાના. 8 રૂપિયા પ્રમાણે મળવાના, 500 × 8, 4000 મળવાના. 5000 શેર ના 4000 મળવાના. ક્લિયર? એટલે બેંક ખાતે ઉધાર, જેટલા શેર યાદ રાખવાનું, જેટલી કિંમતે બહાર પાડ્યો ને એટલી બેંક ખાતે એટલી રકમ મળે, તે જ કિંમતે બહાર પાડે તો તેટલી જ મળે. પ્રીમિયમ બહાર પડે તો પ્રીમિયમ, અને જો વટાવે બહાર પડે તો જેટલો વટાવથી બહાર પાડવામાં આવે ને તેટલી જ કિંમત બેંક ખાતે મળે. તો બાકીના 2 રૂપિયાનું શું? 2 રૂપિયા ઘટાડો થયો તેના. 10 નો શેર 8 માં બહાર પાડ્યો, એ આપણે શું આપ્યું કહેવાય? વટાવ. અને મેં તમને કીધું કે શેર જપ્ત કરીને, એ શેર જપ્ત કરેલા શેર ફરી બહાર પાડવામાં આવે ત્યારે એ વટાવ આપણે આમાંથી આપવાનો, શેર જપ્તી ખાતે આપવાનો. બરાબર છે. હવે શેર જ્યારે શેર જપ્ત કર્યા ત્યારે આપણે શું શેર જપ્તી ખાતું જમા કર્યું? જુઓ ઉપર લખાયું શેર જપ્ત કરવામાં આવે ત્યારે શેર જપ્તી બંને આમનું ન જુઓ, પ્રીમિયમ મળી ગયેલું હોય તેમાં પણ અને પ્રીમિયમ નહીં મળી ગયેલું હોય તેમાં પણ જુઓ, તમે શેર જપ્તી જમા કર્યું હશે. સમજ પડી? અને હવે યાદ રાખજો, જ્યારે કોઈ કંપની શેર જપ્ત કરેલા શેર ફરી જો વટાવે બહાર પાડે ને, તો ત્યારે એ વટાવ આપણે શેર જપ્તી ખાતે ઉધાર કરવાનો. સમજી લેજો મારી વાત, કે આપણે શેર જપ્તીનો વધારો મળ્યો છે એમાંથી આપણે વટાવ આપવાનો છે. એટલે જ્યારે પણ કંપની શેર વટાવથી બહાર પાડે ત્યારે બેંક ખાતે ઉધાર અને નીચે શું ઉધાર કરી દેવાનું? શેર જપ્તી ખાતે ઉધાર કરવાનું. એટલે શેર જપ્તી ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર, શેર જપ્તી ખાતે ઉધાર, અને આપણે શેર ફરી બહાર પાડ્યા એટલે આપણે આમાં વધારો થવાનો, ઇક્વિટી શેર મૂડીમાં વધારો થવાનો, એટલે તે ઇક્વિટી શેર મૂડી ખાતે. બરાબર, એટલે આ 3 મુદ્દા આવે અને શેર જપ્તી આવે એટલે સમજી લેવાનું કે શેર જપ્તી આવે ત્યારે શેર જપ્તીની રકમ છેલ્લે કયા ખાતે જવાની? મૂડી અનામત ખાતે. એક માર્ક માં પ્રશ્ન પૂછાય કે શેર જપ્તીની રકમ છેવટે ક્યાં લઈ જવામાં આવે છે? ક્યાં લઈ જવામાં આવે? મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે. તો તેનો એક મુદ્દો નંબર 4 લખીએ આપણે. લખો મુદ્દો નંબર 4. મુદ્દો નંબર 4, નંબર 4, શેર જપ્તી ખાતાની બાકી મૂડી અનામત ખાતે
લઈ જવામાં આવે ત્યારે મૂડી અનામત શું લઈ પડે શેર જપ્તી ખાતાની બાકી મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે ત્યારે બરાબર છે દાખલો અત્યારે તમને સમજૂતી આવશે પણ અત્યારે તમને સમજાઈ જવું કે ધારો કે આપણે શેર જપ્ત કર્યા તો ત્યારે શેર જપ્તી ખાતું કેટલાથી જમા થયું છે ધારો કે 5000 જમા થયું શેર જપ્ત કર્યા ત્યારે શેર જપ્તી ખાતું જમા થાય ને અને એ શેર પાછો આપણે વટાવે બહાર પાડ્યો હોય તો જો શેર પાછો વટાવાની બહાર પાડ્યો મૂળ કિંમત જ બહાર પાડ્યો હોય તો શેર જપ્તીની કેટલી રકમ પૂરેપૂરી રકમ મૂડી અનામત ખાતે લઈ જવાની કારણ કે બીજું ઉધાર થયું જ નથી શેર જપ્તી જમા ને શેર જપ્તી ઉધાર થઈ હોય ત્યારે જરા કાળજી રાખવાની બાકી શેર જપ્તી ખાલી જમા થઈ હોય તો જેટલી રકમ જમા હોય ને એટલી પૂરેપૂરી રકમ ક્યાં લઈ જવાની મૂડી અનામત ખાતે લઈ જવાની બરાબર છે વટાવથી શેર બહાર નહીં પાડલો હોય તો પણ જો વટાવથી શેર બહાર પાડલો હોય તો શેર જપ્તી જમા બી થયેલું હોય અને શેર જપ્તી શું થયેલું હોય ઉધાર પણ થયેલું હોય વટાવથી બહાર પાડવા હોય તો અને વધુમાં વધુ શેર કેટલા વટાવથી બહાર પાડી શકે 5000 થી બહાર પાડી શકે શેર જપ્તી બરાબર છે પણ ધારો કે આપણે શેર 2000 વટાવે બહાર પાડ્યા એટલે હવે શેર જપ્તી જમા કેટલું 5000 શેર જપ્તી ઉધાર કેટલું થવાનું 2000 એટલે શેર જપ્તી બાકી કેટલી રહેવાની એની ખાતાની બાકી 3000 તો છેલ્લે 3000 રકમ આપણે મૂડી અનામત ખાતે લઈ જવાનું સમજ પડી કે જમામાંથી ઉધાર બાદ કરવાનું અને જમા બી 5000 ને ઉધાર બી 5000 તો શું કરવું શેર જપ્તી જમા બી 5000 થયું શેર જપ્તી ઉધાર બી 5000 થયું તો શું કરવું તો મૂડી અનામત ખાતે લઈ જવાનો પ્રશ્ન જ નહીં રહી આમનો લાવે જ નહીં એ તો કોઈ લખી મૂકે મૂડી અનામત ખાતે ઉધાર અથવા શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે 00 અરે 00 આવે તો લખવાની જ નહીં આમનો બરાબર છે સમજ પડી ગઈ એટલે લખો શેર જપ્તી ખાતાની બાકી મૂડી અનામત ખાતે લઈ જવાની આમનો તો શેર જપ્તીની જમા બાકી હોય સમજી લેજો મારી વાત હવે જ્યારે એને મૂડી અનામત ખાતે લઈ જાય ત્યારે શું થાય શેર જપ્તી જે જમા હોય તેને શું કરવાનું ઉધાર કરવાનું એટલે આમનો આવશે શેર જપ્તી ખાતે ઉધાર અને એ રકમ આપણે કયા ખાતે લઈ જવાનું તેને જમા કરવાનું તે મૂડી અનામત ખાતે શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત બરાબર છે તો જ્યારે શેર જપ્ત કરવામાં આવે અને એ શેર ફરી બહાર પાડવામાં આવે ત્યારે તમારે આટલા મુદ્દા ક્લિયર રાખવાના રહેશે અને તમને મેં આ કદાચ આ થિયરીનો 5મો મારો પીરિયડ છે બરાબર અને આ 5 થિયરી જો તમે વ્યવસ્થિત તમે પાકી કરીને આવશો તો તમને દાખલા કરવામાં ખૂબ જ સરળતા રહેશે અને હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે સ્વાધ્યાયના દાખલા